અબડાસાના મુખ્ય મથક એવા નલિયા ગામે એક જ દિવસમાં કોરોનાના 5 કેસ પોઝિટિવ આવતા વહીવટીતંત્ર હરકતમાં. કોરોનાના દર્દીઓ જે જે વિસ્તારમાં રહે છે તેવા 3 વિસ્તારોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું. લોહાણા ફર્યું, હરિનગર 1 અને પીએમ નગરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું અને સીલ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસની મહામારીને લઈને આ સીલ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાંથી આવન જાવન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પોઝિટિવના 5 કેસમાં બાબુલાલ ખીમજી ભાનુશાલી ઉંમર વર્ષ 61 કોરોના પોઝિટિવ, ઉર્મિલાબેન બાબુલાલ ભાનુશાલી કોરોના પોઝિટિવ ઉંમર વર્ષ 55, નિલેશ જયરામભાઈ ભાનુશાલી ઉંમર વર્ષ 36 કોરોના પોઝિટિવ, અંકિત મુળજીભાઈ ઠક્કર ઉંમર વર્ષ 25 કોરોના પોઝિટિવ, વિશાલ હરેશભાઈ ઉંમર વર્ષ 37 કોરોના પોઝિટિવનો સમાવેશ થાય છે. આ સ્થળો પર તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એન કે સિન્હા, જખો મેડિકલ ઓફિસર ડૉક્ટર રિયાબેન તથા આરોગ્યની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને 108 મારફતે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. નલિયાના મુખ્ય મથકમાં 1 સામટા 5 કેસ કોરોના પોઝિટિવ આવતા હરિનગર 1, પીએમ નગર અને લુહાણા ફરિયાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, લોકડાઉન કરી દેવામાં આવ્યું છે કે કોઈ આવન જાવન કરે નહીં તે માટે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. સર, ખાસ કરીને નલિયામાં 5 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, શું કહેશો? એમાં 5માં અલગ અલગ 3 લોકેશન ઉપર 3 વિસ્તારો છે એમાં પોઝિટિવ કેસોની સંખ્યા 5 થાય છે. એટલે એક ઘરમાં 3 છે મેમ્બર, એક લોકેશન એનું છે અને બીજા અન્ય 2 વિસ્તારો છે. ત્યાં કન્ટેનમેન્ટ ઝોનની અમે ટીડીઓસી સાથે મુલાકાત કરી રહ્યા છીએ. ડિપ્લોય અને કન્ટેનમેન્ટ જે છે એ નક્કી કરી લેવામાં આવેલું છે અને ત્યાં દૂધ કે અન્ય કોઈ આવશ્યક ચીજોની જરૂર પડે એમને પરમિશન અમે રાખશું. એ સિવાય તમામ અવર જવર છે અત્યારે બંધ કરી દેશું અને ટીડીઓ તાલુકા પંચાયત તરફે, ગ્રામ પંચાયત તરફથી અહીંયા સેનિટાઇઝેશન પણ આવતીકાલ સુધીમાં કરી લેવામાં આવશે. આ ઉપરાંત આપણે જે કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી પબ્લિક હોય અને એની આજુબાજુમાં જે રહીશો રહેતા હોય એને પણ અપીલ કરીએ છીએ કે પોતાનું ધ્યાન રાખે, ઘરે રહે અને ઘરે હોય, ફળિયામાં હોય ત્યારે પણ માસ્કનો ઉપયોગ કરતા રહે જેથી કોઈપણ જાતની જોખમ અને અસર ન પડે. સાહેબ, ખાસ કરીને કેટલા કન્ટેનમેન્ટ ઝોન એરિયા તરીકે જાહેર કરવામાં આવે? 3 કન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય છે નલિયા ખાતે, કારણ કે 3 લોકેશન ખાતે કેસ મળી આવેલા છે. સાહેબ, ખાસ કરીને દુકાનો ને એમાં કંઈ ટાઈમમાં ફેરબદલ થશે કે કેમ નલિયામાં? હા, એટલે એ સ્વૈચ્છિક દુકાનદારો ઉપર આપણે રાખીએ છીએ. આપણે ગુજરાતના અલગ અલગ જગ્યાઓની રોજ સમાચારો વાંચીએ છીએ કે સ્વૈચ્છિક જ હવે આ સંગઠનો છે એ ટાઈમ ટેબલ બધું નક્કી કરે છે. એમ આપણે પણ વેપારી એસોસિએશનને અપીલ કરશું કે હવે આપણે આ કેસની સંખ્યાઓને વધતા થોડી વધારે તકેદારીની હવે જરૂર છે, જેથી સ્વયં એ જ તે થોડું તકેદારીના ભાગરૂપે હવે ટાઈમ ટેબલ બનાવે છે.